ઉત્તરાચલ કે ઉત્તરાખંડ હિમાલય નામના પ્રકાંડ ઋષિદેવનો ઇલાકો કુમાવ અને ગઢવાલ એવા બે તેના મુખ્ય વિસ્તાર ખંડો આમ દૂર સુદૂર વસતા પહાડી લોકો જુદી જ બોડી લેંગ્વેજ ધરાવે છે ખડતલ ખરા પણ વિનમ્ર ગ્રામજનો પહાડ જ પહાડ ચડ ઉત્તર તો પળે પડની ઉબડ ખાબડ ખાડા ખબડા એક બાજુ ઊંડી ખીણમાં વૃક્ષો જ વૃક્ષો અને બીજી બાજુ પર્વત પર વૃક્ષો જ વૃક્ષો એ પ્રિકોટ અને કાંફલ તો સાવ જ હાથ વગા ફળો અને સરુભરમાંથી હળવા સંગીત સાથે વહેતો વાયુરાજ નેચરલ લેન્ડસ્કેપમાં કુમાવનું જનજીવન વસે શ્વસે અને ઉછરે પણ વાત તો કરવી છે ફળોની અને ફળ જેવા મીઠડા અહીંના લોકોની જે સાંકડા ઉબડખાબડ રોડ પર વાહન ચાલે એ જ રસ્તે પાંચેક કિલોમીટરના અંતરે એક એક સરકારી ડંકી હોય જ દરેક ડંકીએ ત્રણ ચાર માનવજીવો પાણી ભરવા ખેરવા લઈ ઊભા જ હોય આ પર્વતોની વચ્ચે વૃક્ષો કોતરીને ક્યાંક ક્યાંક નિર્મળ જળ વહેતું હોય ખડક પરથી આવતું આ નીર ભાળી ગયેલ સ્કૂલે જતી યુનિફોર્મ પહેરેલી કન્યાઓ નીચે બેસી પોતાની વોટર બોટલ ભરતી દેખાય છોકરાઓ પગદંડીએ ચડતા ઉતરતા સ્કૂલથી ઘરે જાય અને તેમાં વચ્ચે વચ્ચે કોઈ વૃક્ષ પર ચડી કશું મોઢામાં પધરાવતા જાય કોઈ વળી ગજવે ભરે નાનું રતુંમડું ફળ તેને કાફલ કહે ટુરિસ્ટોને મરી મીઠું છાંટી કાફલ વેચવા પહાડી લોકો પણ નાનકડું રળતર આ જાહેર ફળમાંથી કરી લે આ કાફલ શીર્ષકથી એક બાળ ફિલ્મ રાષ્ટ્રીય નિર્માણ એકેડેમીએ તૈયાર કરેલી છે મુંબઈના શ્રીમતી બતુલ મુખત્યારનું દિગ્દર્શન અને સિનેમેટોગ્રાફર વિવેક શાહનું ફિલ્માંકન એ કાફલ ફિલ્મને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે એ કાફલ ફળ અહીં ચાખ્યું ત્યારે આપણા મીઠા મોઢા સેતુરનું માસિયાઈ વર્ઝન હોય એવો મને ભાવ થયો કાફલ જેવું જ ચો તરફ જળુમ ફળ તે એપ્રિકોટ આપણે ત્યાં કદાચ તેને પ્લમ કહે છે અને તે ભાગ્યે જ આપણને જોવા મળે છે પણ કુમાઉનો કોઈ ખૂણો એપ્રિકોટ વગરનો નહીં હોય તેમ લાગે છે એમાંથી જરદાલુ બનતું હશે તેવો ભાસ થાય તેવું આ એપ્રિકોટ દરેક દુકાને વેચાય અને હા અમે એપ્રિકોટનો જામ ખાધો પણ મૂળ ફળ પાકેલું ક્યાંય મળતું ન હતું શીતલા ખેતથી નથુઆખાન જતી વખતે અમારી નજર એપ્રિકોટના જથ્થા લઈને બેઠેલા બે યુવાન પર પડી કેરીની સિઝન વખતે જેવો ઠઠારો હોય તેવું અહીં એપ્રિકોટનો નાની દુકાન અને બહારનો ઓટલો એપ્રિકોટમય હતો અમારી ટોળીની એક તોખારી યુવતી નેહલે ગાડીને બ્રેક મરાવીને માર્યો ઠેકડો અમે જોતા રહીએ ત્યાં વીસ રૂપિયાના ચાર ફળ કાગળમાં બાંધી નેહલ રાજીપા સાથે ગાડીમાં બેઠી પણ ત્યાં જ એક દુકાનના માલિક બુઢા દાદા એકાદો ટોપલો ઊંચકી દુકાને પહોંચ્યા તેણે દીકરાઓ સાથે પલકમાં વાત કરી પ્રવાસી જોઈને જુવાનીઓએ નફો બમણો કરી લીધો હતો દાદાએ ગાડી ચલાવનારને પોતાની ભાષામાં રોક્યો ગાડી સ્ટાર્ટ ન થઈ દાદા અંદર જઈ પોતાના પહેરણના ફાળિયામાં દસ બાર એપ્રિકોટ ભરી આગળ બેઠેલ નેહલના ખોળામાં ઠલવી ગયા અમે નહોતા સમજ્યા કે આ શું થઈ રહ્યું છે એટલે નેહલે દાદાને બીજા વીસ રૂપિયા ધર્યા દાદા બોલ્યા આપ તો યાત્રી હૈ આપસે જ્યાદા પૈસા થોડી લેના હે બેટા એ તો મેં નહીં થા વરના પહેલે હી એસા ન હોતા આટુ બોલી હાથ જોડી દાદાએ ગાડી ચલાવવાનો ઇશારો કર્યો અમે સૌ મૌન થઈ ગયા કારણ અહીં આટલી કપરી સ્થિતિમાં છેતરામણીનો ધ્વનિ ન હતો એપ્રિકોટ જેટલા જ મીઠણા દાદા અમારી સામે હતા